सब्सक्राइब करो आ चैनल ने। ओहो नहीं सुधरिया लोगो। ये भाई ये पन करो आ तमारो हसवा बसो नाटक आलो तमारा बुद्धा मटे जलेबी ने फाफड़ा लेने आवे। अरे वाह શું વાત છે, જાપતો તમ તમારે આ આજે જાપટી લો, કાલે બે કલાક વ્યાયામ વધારે કરજો। આ જલેબી ને ફાફડા એટલા માટે લઈને આવ્યો છું કે વ્યાપારી એસોસિએશને મને બેસ્ટ બિઝનેસમેનનો એવોર્ડ આપ્યો છે। અને સ્ટેજ પરથી શું બોલ્યા ખબર, હે કે આ રમણીકભાઈ જેવી લાઇફસ્ટાઈલ બહુ ઓછા માણસો મેન્ટેન કરી હતી। સાચી વાત, રમણીકભાઈ જેવી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કોઈ મેન્ટેન કરી નહીં શકે યાર। તમને તો ઘી કેળા છે રમણીકભાઈ, ક્યાં અમારા નસીબ તો કોઈ સરકારી ઓફિસરે આળસથી કરેલા કામ જેવા છે, અધૂરા વેઠ ઉતારેલા। જો રમણીકભાઈના મોઢા પર તેજ જોયું, ઓહો શું તેજ છે, ભાવી શું આપે છે, કાંઈ ખવડાવતું નથી ભાઈ। રમણીકભાઈ આ મનરભાઈ મારા પડોશી છે, એમ એમને એ લાઈફમાં અમારા જેવું જ છે, પત્ની પીડિત છે એ પણ છે ને અમારી જેમ છેલ્લા 25 વર્ષથી પત્નીનો ત્રાસ સહન કરે છે, કે સલાહ આપો ને તમે ભાઈ। સલાહ હું આપવાની, એમાં આપણે રાજા થઈને જીવવાનું, અને જો પત્નીને રાણી બનાવીને કોઈ દી નહીં રાખવાની, આપણે રાજા થઈને જીવવાનું। હા રાજા તો તમે, હા લગ્નના એમના 25 વર્ષ થયા પણ બંને વચ્ચે ક્યારે કોઈ કકળાટ જ નથી, હા કોઈ દી નહીં, કોઈ દી નહીં ને, ખરેખર પ્રભુ કૃપા। અહં પ્રભુ કૃપા નહીં, આપણી આપણા પોતાના ઉપર કૃપા। હું છે પત્નીઓને ખુશ રાખવા માટે ટાઈમ બગાડવાનો જ નહીં, ટાઈમ વાપરવાનો પૈસા કમાવામાં। આપણે પૈસા કમાઈએ ને એટલે પત્ની એને મેળે ખુશ, તકરારો જ ન કરે। હાલો લો લો જાપતો તમ તમારે, હાલો લો 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 જલેબી લો તમ, હાલો આઈ ગઈ ટ્રેક્ટર જોડે સાયકલ, કેવું લાગે જોડું જો। એ હા હવે બૈરી પુરાણ શરૂ કરશે જો, આ વાવ સંદીપ, આ લે જલેબી ને ફાફડા લઈને આવ્યો છું આજે, લે આ તારું મોઢું કેમ એરંડ્યું પીધા જેવું છે, કાલે ક્યાં ગયો તો ભાભી જોડે, હે તને ખબર પડી ગઈ, તારે તો અહીંયા લખેલું છે ને, ક્યાં ગયો તો, અરે મંજુલાને લઈને એટીએમ સેન્ટર ગયો તો, તું હવે ભાભીને એટીએમ માં એ જોડે જોડે લઈ જાય છે। તું મજાક છોડ ને મુદ્દાની વાત સાંભળ ને, બોલ બોલ। એટીએમ સેન્ટર પહોંચ્યા ને તો ગુંડાઓએ ઘેરી લીધો, હા મને ચાકુ દેખાડ્યું, મેં કીધું એ મેરે કો મત મારના, મેરે કો મત મારના, તો મને કે તુમકો કોણ મારેગા, તુમારી બીવી કો મારેગા, તો મેં કીધું ઉસકા સાઇઝ દેખો, ચાકુ કા સાઇઝ દેખો, છોટા પડેગા, તો ફટ દઈને લાફો માર, મને કે પૈસા નિકાલો પૈસા નિકાલો, તો મંજુલાએ મને આઈડિયા આપ્યો, મને કે કામ કરજો એટીએમ માં છે ને ઊંધો નંબર નાખજો તો પોલીસને ખબર પડી જશે। હું અંદર ગયો, કાર્ડ નાખ્યું, નંબર નાખ્યું, રૂપિયા બહાર નીકળ્યા ને હું લૂંટાઈ ગયો। તે પિન નંબર ઊંધો ના ગયો તો એ લૂંટા, હા કારણ કે મારો પિન નંબર છે 1991 1991। આ જો એટલે જ કહું છું પત્નીઓનું સાંભળવાનું જ નહીં। ઓ શિટ સોરી, એ સંદીપ મંજુલા ભાભી પડ્યા, લાલ 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 ભાઈ ભાઈ ભગવાન પાડી નાખ્યા, અરે યાર હટો હટો હટો, અરે મારી નાખ્યા, ના ના એટલી ઉતાવળ નથી, હા આંટી આંટી સોરી, રીલી સોરી, શું સોરી, હા શું સોરી, આ તારા સોરી ને દાળમાં નાખીને વઘાર કરો, અરે આટલો ગુસ્સો નહીં કર, એનું નામ સંદીપ નથી। એક મિનિટ તને દેખાતું ન, આવડી મોટી સ્ત્રી તને રસ્તે ચાલતા દેખાતી ન, મોબાઈલ માં ગુડાવણો હશે। રમણીકભાઈ કહું છું રવા દો, એમાં એવું છે ને કે મારું પણ એના પર ધ્યાન નહોતું, મોબાઈલ માં તું એમ ને, તું નીકળ અહીંયાથી, નહીં તારો એ વારો કાઢશે, જા વાદુનાથ ને વાપી તમને, ના ના એમ તો મજબૂત છે, નહીં નહીં એટલે હું એમ કહેતો હતો કે હવે મોર્નિંગ વોક કરવું છે કે ઘર તરફ વોક કરવું, ના ના હો આ સવાર સવારમાં મોર્નિંગ વોક તો લઈ જ લેવાનું, સંભાળ સંભાળીને સવારનો મોર્નિંગ વોક, હાલો ભાઈ આપણે લઈએ, હાલો વાસંતી બેન અમે નવી કાર લીધી મર્સિડીઝ, અરે વાહ લ્યો, થેન્ક યુ, હું શું કહેતી હતી ચાલો ને આપણે બધા ફરવા જઈએ, અરે ફરવા ક્યાં જવાના, એમને તો શોરૂમ ની એટલી ચિંતા હોય ને કે એક દિવસ પણ હેટો મૂકે એમ નથી, હા જો ભાઈ કામ તો એની રીતે ચાલ્યા જ કરવાનું, પણ રમણીક ભાઈએ તમને પણ સમય તો આપવો જ જોઈએ,
સમય માત્ર પૈસા કમાવવામાં જોગો જોઈએ એવું એમનું કેવું છે. શું 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 કેવું છે મારું? કઈ નઈ, આ જુઓ ને, રાગડી બેને નવી ગાડી લીધી. હા જોઈ ને, મર્સિડી સરસ છે. આવો મોગો ખર્ચો કર્યો એમને. એમને છે ને પહેલેથી જ આવી મોંઘી ગાડીઓનો બહુ શોખ છે. હા ખબર છે ને, મને બહુ શોખ છે. એટલે આવી ગાડી લેવાની મોંઘી મર્સિડીઝ જેવી, પછી દરવાજો ખોલીને પોક કરીને થૂકવાનું. મજાક કરે છે? મજાક કરું છું. હાલ હવે આપણે ફોટો પડાવવા જવાનું છે ને? હા સરસ સરસ. શું થયું બેન, આઈને કાર ગમી નહીં કે શું? ના ના, વખાણ કરવાની એમની આ જ રીત છે. હા ચલો હું જાઉં. ભલે, પણ ભાઈને કેજો, ફરવા તો આપણે જવાનું જ છે. પાકું? હા 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 પાકું. હા હા ને, મળીએ પછી. હા ઓકે આવજો. હા કેવી લાગી તમને ગાડી? હું છે? અરે રાગણી ભાભી આપ્યું છે, નવી ગાડી લીધી ને એટલે. અરે વાહ, આ તો કેક છે. એ કેક તે કઈ ખાવાની વસ્તુ છે? આ ઈંડા વાળા કેક ઘરમાં હે ના લા વસ્તુ? મને તો બહુ ભાવે. મને તો તરાતનો શીરો બહુ ભાવે. આ કેક લે. હાલ જલ્દી ખાવાનું જલ્દી રેડી કર, મારે શોરૂમ માં જવાનું મોડું થાય છે. જલ્દી. હા હા જલ્દી જમવાનું લગાવી દે. તારે ક્યાંય બહાર જવું છે? ના ના એમ જ. તમે નાવા જાઓ, હું જમવાનું લગાડું છું. તૈયારી છે સર્વિસિંગ માં આપવાની. એ ગરીબ હું હવે ખોળામાં બેહું એના. હું ગરીબ 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 કરે છે. પાડ ને જલ્દી. મારી સન્ને સાહેબ, આર્ટિસ્ટ છું આર્ટિસ્ટ. અરે જોટો ખરા. જોઈ તારી કલા. જોઈ ભાઈ, હા પાડ જલ્દી, પાડ જલ્દી કલા બતાડ તારી. ભાઈ જરા જલ્દી પાડો ને, આમને શોરૂમ પર જવાનું છે. સ્માઈલ સ્માઈલ. તો મોઢું પાડું હવે પાઇટ ને. વાહ, શું સરસ ફોટો આવ્યો છે. એમ બતાઈ તો. અરે જુઓ જુઓ બધા છે ને, એકદમ બેંકમાં આપવા જેવો જ ફોટો છે. મેડમ તમારી સ્માઈલ બહુ મસ્ત છે. હું એડ્રેસ લખાવી દઉં ને, ત્યાં ફોટો મોકલી આપજે. હાલ 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 આવે. કડુભાઈ. હે કડુભાઈ, કેમ છો? મજામાં. એક કામ કરો, ગિવ અસ 3 glasses. તારે શું જોઈએ? લસ્સી જોઈએ ને? યસ બ્લેક બ્રો. તો ગુજરાતીમાં બોલ ને. બર્ગર જોઈતા હોય ને ત્યારે ઇંગ્લિશમાં મંતર બોલજે. અત્યારે લસ્સી આપો ને મંતર સમજી લેવું. બરફ નાખું ભાઈ? હા કોણ? અરે નટુ ભાઈ. હું લંકાપતિ રાવણ. અરે નટુ ભાઈ રહેવા દો. અરે નટુ ભાઈ જામવન તું જા અને એક લસ્સી બનાવ મલાઈ માર કે. તું રાવણ જવા દો. નટુ ભાઈ જવા દો. તું
ધૂર્ત વિભીષણ અહીંયા રામ સાથે લસ્સી પીતા પીતા કાળના મહાયુદ્ધની આપણી રણનીતિ બતાવે છે અને સીતાને પણ લઈ આવ્યો તે પણ મારા પુસ્તક વિમાનમાં કાળુભાઈ કોણ હતો આ ગાંડો હારા ચોટાડી દીધી મને ઉંમરમાં મોટો નતો પકડીને મારે તેને અરે એક એવો એક્ટર છે જે ક્યારેય પોતાના કેરેક્ટરમાં બહાર જ નથી નીકળ્યો બનવા આવ્યો તો એક્ટર ને બની ગયો પાગલ શીખ કઈ શીખ આમાંથી જો પાત્ર કેવું પકડ્યું છે ધૂર્ત વિભીષણ લંકાપતિ રાવણ કહેવાય લગ્ન એની સાથે ન કરો જેની સાથે તમે પ્રેમ કરતા હોય પણ એની સાથે કરો જો તમે પ્રેમ કરતો હોય કાળુભાઈ હા બોલ્યા હવેથી એક કામ કરજો હું કામ કરું આની લસીના પૈસા પણ તમે મારા ખાતામાં લખજો શું તારા ખાતામાં આજથી તારી લસીના પૈસા પણ તારા ખાતામાં નહીં લખું આજે રોકડા ને ઉધાર કાલે લુખા એ કાળુભાઈ લુખા નહીં કહેવાનું અરે અંજલી તે સાંભળ્યું નહીં આજે રોકડા ને કાલેથી ફરીથી ઉધાર શું કાલે કાલે ને પરમ દિવસે ને એના પછીના દિવસે પણ પૈસા હોય ને તો જ આવવાનું બાકી આ રહ્યા ગ્લાસો રોજ ધોઈને જાજે કાળુભાઈ તમે કાલના સુપરસ્ટારને ગ્લાસ ધોવાનું કહી રહ્યા છો હવે આ સુપરસ્ટાર વાળી પીસીઆરીઓ બંધ કરી ટાકણું ગયું ડોહાની લસ્સીમાં ડોહો મારે નહીં તો સારું શું છે આ શું ઢૂસની માં દેસ પિક્ચર જોઉં છું જોવા દે ને તારા ઘરે તો છે ને વાંચવા જ ના હોય કોઈ દિવસ પણ કાલે મિડ સેમ એક્ઝામ્સ છે આ તારો સારું કાલે પેપર લખવા નહીં આવે એટલે શું મગજની પથ્થર ઠોકે છે કાલે આ સર કે એક્ઝામ આપવા જશે અને પેપરના તો બખ્ખા બોલાવી દેશે જોજે વાંચ્યા વગર એટલે આ એ બધું થઈ જશે હમણાં હું શું કહું છું હાલ ચા પીવા જઈએ ચાલે આપણે વાંચીશું વાંચીશું લ્યા કેમ ટેન્શન લેશું ઉભો રહે છેલ્લું બાકી છે અરે પણ પહેલાં ચાની ચુસ્કી મારતા આવી ને હાલ ને ગરમ છે નઈ બહુ ચા પીને છે ને ભણવા બેસી જજે તારા એસઆર કે ને છે ને સાઈડમાં મૂકી દેજે મિડ સેમ સુધી એટલે ડોબા એસઆરકે ને સાઈડમાં મૂકું અને એ પણ હું હા તું તને ખબર છે એસઆરકે જ્યારે મુંબઈ આવ્યો ત્યારે એના ખિસ્સામાં ખાલી 1500 રૂપિયા હતા હા તો અને એ આજે વર્લ્ડનો સેકન્ડ રિચેસ્ટ એન્ટરટેનર છે હા તો એ બધું મને શું કામ કહે છે તું યાર હું તને એટલે એટલા માટે કહું છું કેમ કે બચ્ચન એસઆરકે અક્કી આ લોકો જ્યારે આવ્યા હતા મુંબઈ અને હિંમત કરીને એ લોકો આટલા મોટા સ્ટાર બની ગયા તો આપણે પણ મુંબઈ જઈને કાંઈક તો કરી શકીએ ને યાર એ બધું બરાબર છે મારે તને એક બીજી વાત કેવી છે હમણાં તું મારી વાત સાંભળ ચાના પૈસા કોણ આપવાનું છે અલા ગાડી જોતો રહેજે પ્રકાશ જોશી ઓર્ફ પકો પેલા વાત કોણ કહેશે હા તો સાંભળ હવે તું નહીં સુધરે હવે છોડે બધું આપણા ગ્રુપમાં આપણે કેટલા લોકો છીએ હમ હમ
હું તને એ કહેવા માંગુ છું કે તને લાઈક કરે છે. હા લે, આવું ના થાય. કેમ? કુછકુછતામાં આવું થતું હતું તે જોયું છે ને. એસઆરકે એટલે રાહુલ અને અંજલિ બંનેને ખબર જ નથી કે એ એકબીજાને પ્રેમ કરે છે, તો અહીંયા કેવી રીતે ખબર પડી શકે છે? અંજલિને કેવી રીતે ખબર પડી શકે છે? અને સૌથી મોટી વાત, તને કેવી રીતે ખબર પડી શકે છે? તું તારી આ ચારકસની છે ને બંધ કર, મારું મગજ ફાટે છે. હું જાઉં છું. પણ ચાલ માની કે અંજલિ મને લાઈક કરે છે. હા એ તો કહું છું હું તને, પણ મેં 10 વખત કીધું કે હાલ મારા જોડે બાસ્કેટબોલ રમવા, પણ કહે છે હાઈટ નાની પડે છે. યાર કેમિસ્ટ્રી તો જાણવી જોઈએ. યાર પૈસા તું જ આપ. ઓ ભાઈ શું ચાના પૈસા આની પાસેથી લઈ લેજો. એ હારું ભાઈ, શું છે? છોડ ને, તું સાંભળ, તું ક્યાં જાય છે? શું છે તારે? યાર તને વાત કેવી છે? યાર તને ઇમ્પોર્ટન્ટ વાત સમજાવી છે. હા બોલ. અહીંયા તો જો. હા બોલ. એ ડાર્લિંગ કેમેરા સાઈ ગઈ. સાંભળ તો. છોડ ને યાર. જો યાર પહેલા તારે વોલેટ બતાડ મને. અરે શું કરે છે યાર? અરે શું છે યાર, મૂક ને. આ કોણ છે? બે યાર, મારા પપ્પા છે. પણ કેમ? જ્યારથી હું તારા સાથે છું હા, ત્યારથી હું જોઉં છું કે આ ફોટો તારા વોલેટમાં દરરોજ રહે છે. હા એ તો હોય જ છે. અને તું દરરોજ આને જોયા કરે છે. હા એ તો હું જોઉં જ છું. અને આ જો સેચ પણ ગંદો થઈ જાય છે તો આને તું આને તરત જ સાફ કરે. હા કેમ? કારણ એ મારી લાઈફ છે. એક્ઝેક્ટલી, આ તારી લાઈફ છે. સેમ ડિટ્ટો મારા વોલેટમાં પણ એક ફોટો છે જે મારી લાઈફ છે, જ્યાં હું જવા માંગુ છું, જે મારા માટે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોણ કોણ છે? તને જોઉં છે ને. એલા ગાડી જોતો રહેજે. એ હા બાપુ. બોલીવુડ, ધીસ ઇઝ માય ગોલ. બે યાર, એટલે હું કહું છું. છૂટા તો પાછા આપો. છૂટા છૂટા તો પાછા આપો યાર. કડકી છે ત્યાં પોલીસ આવી ગઈ. ભાગ, જલ્દી ભાગ યાર. એની બાજુમાં ડંડા પડશે. ભાગ લે, એની બાજુમાં લે. જલ્દી કરો, આટલી જવાની માં આટલું ધીરે દોડો છો? ઝડપ કરો, આજકાલના છોકરાઓ તો હાવ નકામા છે. ભાગ, જલ્દી ભાગ યાર. ડાર્લિંગ, કાલે એક્ઝામમાં છે ને તારી આઈ બનવાની છે, તે કઈ વાંચ્યું જ નથી. અલ્યા એક્ઝામમાં આપણને આગળના અને પાછળના લોકો હોય શા માટે, તેનાથી ટીપી લઈશ. ઓકે, પણ યાર તને અંજલિથી શું પ્રોબ્લેમ છે? એ વાત અલગ છે કે ક્યારેક આપણી સાથે ચોટલાવાળી છોકરી નહીં પણ છોકરો તેવું લાગે છે. હું હવે બહુ થાકી ગયો છું. આ હીરોએ ઘણા એક્શન સિક્વન્સ કરી લીધા છે. હવે આપણે સુઈ જવું જોઈએ. લાઈટ બંધ કરી દઉં. કેલ કાકરીનો ક્યારેય નહીં સુધરે.